એપિસોડ નંબર 8 ઉજ્જૈનમાં જોવા લાયક સ્થળની વાત કરીએ તો આજે આપણે એવા સ્થળની મુલાકાત કરી રહ્યા છીએ જેનું નામ છે સિદ્ધવટ મહાદેવ મંદિર, અથવા બીજા નામે કહીએ તો સિદ્ધવટ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભારતના ધર્મશાસ્ત્રોમાં બધા જ ઘટકોને દેવતા તુલ્ય માનવામાં આવ્યું છે. પુરાણમાં 4 વૃક્ષોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં છે અક્ષયવટ, વંશીવટ, બૌદ્ધવટ અને અંતે સિદ્ધવટ સામેલ છે. એમની ઓળખ એમના ચમત્કારોથી અને ધાર્મિક મહત્વના લીધે પ્રસિદ્ધ પામેલા છે. મુગલ સમયની વાત કરીએ તો આ વૃક્ષો ઉપર લોખંડની તક લગાવવામાં આવી હતી, તેમ છતાં પણ દૈવી ચમત્કારને કારણે એ લોખંડની તક પરથી પણ અંકુર ફૂટવા લાગ્યા હતા. એટલે તો લાખો સંખ્યાના ભક્તજનો પોતાની મનોકામના પૂર્તિ માટે અહીંયા દર્શન કરવા માટે આવે છે. સિદ્ધવટ મંદિર અથવા સિદ્ધવટ ઘાટ તરીકે પણ આ મંદિર જાણીતું છે, જે ઉજ્જૈનથી લગભગ 7.5 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર ઉજ્જૈનના ભૈરવગઢ ક્ષેત્રમાં આવેલું છે. અહીંયા આવવા માટે તમને ઘણા બધા વ્હીકલ મળી જશે. સિદ્ધવટ ધામ ક્ષિપ્રા નદીને કિનારે આવેલું છે. ત્યાં જ મુખ્ય મંદિરો અને સિદ્ધવટ પણ આવેલું છે. પુરાણોમાં આ સિદ્ધવટને કલ્પવૃક્ષની સમાન સિદ્ધિકારક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ હજારો વર્ષોથી પ્રાચીન છે, જેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં જાણવા મળ્યું છે. આ સિદ્ધવટની જોડે ભગવાન ગણેશ અને ભગવાન શંકરને લિંગ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી છે, જેના દર્શન કરીને તમને ધન્યતા અનુભવ થશે. સિદ્ધવટ ઘાટની તમે ત્યાં ફરશો તો તમને ઘાટની જોડે એક વિશાળ દીપસ્થાન પણ તમને જોવા મળશે. હવે એના ઐતિહાસિક વિશે વાત કરીએ તો આ સિદ્ધવટ તમે દર્શન કરશો શું છે, ત્યાં એવી રીતે શેની પૂજા કરવામાં આવે છે, એ બધું હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વિમળ જળ વાહિની ક્ષિપ્રા નદીના કિનારે મનોહર સિદ્ધવટનું સ્થાન આવેલું છે, જેને સિદ્ધવટ મંદિર કે સિદ્ધવટ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. સૌરક શુકર ક્ષેત્રમાં જેવી રીતે વરાહ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે, બૃદ્ધવટ છે, પ્રયાગરાજમાં અક્ષયવટ છે, નાસિકમાં પંચવટ છે, વૃંદાવનમાં વંશીવટ છે અને ગયામાં ગયાવટ છે. તેવી રીતે ઉજ્જૈનમાં પણ પવિત્ર સિદ્ધવટ આવેલું છે. તો આ સિદ્ધવટ એટલે કે વડનું વૃક્ષ આવેલું છે ત્યાં, અને એના ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે, તમે જોઈ શકો છો. અને ત્યાં મહાદેવ અને ગણેશની મૂર્તિની લિંગની સ્થાપના કરવામાં આવી છે, અને ત્યાં એના ઐતિહાસિક વિશે એક પ્રતિબિંબ લગાવવામાં આવ્યું છે કે આ સેના માટે પૂજા કરવામાં આવે છે, આનું મહત્ત્વ શું છે, એ બધું ત્યાં તમને જોવા મળશે. બીજી વાત કહેવામાં આવે તો વૈશાખ માસમાં અહીં પણ યાત્રા હતી. અહીં ઘણી વૈશાખ માસમાં અહીં ઘણી બધી યાત્રા થાય છે. ત્યાં કર્મકાંડ, મોક્ષ કર્મ અને પિંડદાન અને અંત્યેષ્ટિ માટે મુખ્ય સ્થાન માનતા હોય છે. નાગબલી, નારાયણ, બળી વિધાન પ્રાય અહીં રહેલું છે. હિન્દુ પુરાણોમાં આ સ્થાનની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા 3 પ્રકારની સિદ્ધિ કરવામાં આવે છે, જેમાં પહેલું છે સંતતિ એટલે સંતાન પ્રાપ્તિ, સંપત્તિ એટલે લક્ષ્મી પ્રાપ્તિ અને સદગતિ. આ ત્રણેયની અહીં પૂજા કરવામાં આવે છે. સદગતિ એટલે પિતૃઓના અનુષ્ઠાનની કરવામાં આવે છે, અર્થાત લક્ષ્મી કાર્ય માટે વૃક્ષ પર રક્ષણ સ્ત્રોત બાંધવામાં આવે છે. બીજું છે સંતતિ એટલે પુત્રની પ્રાપ્તિ માટે ઉલટા સાથિયા બનાવવામાં આવે છે. આ વૃક્ષ ત્રણે પ્રકારની સિદ્ધિ આપી શકે છે. અહીંયા કાલસર્પ શાંતિનો વિશેષ મહત્વ છે, એટલા માટે કાલસર્પ દોષની પૂજા અહીંયા થાય છે. સિદ્ધવત ભૈરવગઢ ગામ સિદ્ધિઓથી તેમની ટાઈ અને ડાઈ પેઇન્ટિંગ માટે પ્રખ્યાત છે. તો આ હતું આજનું જે મુખ્ય સ્થળ સિદ્ધવટ ઘાટ અથવા સિદ્ધવટ મંદિર, જે તમે અહીંયા લગભગ કાલ ભૈરવથી તમે દર્શન કરી નીકળશો તો ત્યાં રસ્તામાં જ આ સ્થળ આવે છે. તો એની મુલાકાત અચૂક કરવાની, અને ત્યાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે, તમે જોઈ શકો છો. અને ત્યાં ઘણા બધા જે હવન કરવામાં આવે છે, જે મેં તમને વાત કરી
કે ત્રણ સંતતિ, સંપત્તિ અને સદગતિ અને પિતૃદાન પિંડદાન પણ અહીંયા કરવામાં આવે છે, તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી. અને આજે આ વિડીયોમાં બસ આટલું છે. તમે આ સ્થળની મુલાકાત લો અને આ સ્થળ જુઓ. અને આગળના વિડીયોમાં તમે હજી સુધી અમારી ચેનલ ના જોડાયા હો તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા આ જોવાલાયક સ્થળમાં જે જે નવા સ્થળો તમને અહીંયા મૂકવાનું છું વિડીયોમાં, એ તમે અહીંયા જોઈ શકો અને તમે કઈ રીતે જઈ શકો એના વિશે બધી વાત કરી શકાય. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય મહાકાલ એવું લખવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય મહાકાલ. હર હર બોલે.